નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ, હું જનક. શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારથી. જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મનો હુમલો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાનુશાળીના ઘરે તપાસ હાથ ધરી છે. નરોડા સ્થિત ઘરે સુરત ક્રાઇમ બ્રાન્ચે સર્ચ કર્યું છે. તપાસ અધિકારીએ પરિવારજનોના જવાબ પણ નોંધ્યા છે. ફરિયાદ બાદથી ભાનુશાળી ઘરે નથી આવ્યા, પરિવારે વાત કહી છે અને આવતીકાલે હાઈકોર્ટમાં થશે ક્વોશિંગ અરજી પર સુનાવણી. તો આખરે નરોડા સ્થિત ભાનુશાળીના ઘરે સુરત ક્રાઇમ બ્રાન્ચે સર્ચ કર્યું છે. તપાસ અધિકારીએ પરિવારજનોના જવાબ પણ નોંધ્યા છે. જાવેદ સૈયદ જોડે. જાવેદ, ભાનુશાળીના ઘરે ભાનુશાળી નથી મળી રહ્યા, આવતીકાલે હાઈકોર્ટમાં ક્વોશિંગ અરજી પર સુનાવણી પણ છે, શું વિગતો સામે આવી રહી છે સમગ્ર મામલે? જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મ કરવાનો કેસ નોંધવામાં આવ્યો. ત્યારબાદથી જે ભાનુશાળી છે તે ભૂગર્ભમાં જતા રહ્યા છે. તેમના પરિવારનો પણ મીડિયા સામે હજી 24 કલાક સામે આવ્યા હતા. ત્યારે મહત્વની બાબત છે કે આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થઈ છે અને તેમના નરોડા ખાતે એક ટીમ આવી પહોંચી છે સુરતથી. તે તમામ દિશામાં તપાસ કરી, કેટલાક તેમના પરિવારના નિવેદન પણ લેવામાં આવ્યા છે. હાલ જે કહી શકાય કે ભાનુશાળી પર સકંજો કસતો દેખાઈ રહ્યો છે. જનક. બિલકુલ બિલકુલ આભાર જાવેદ. તો આખરે જયંતિ ભાનુશાળી સામેનો જે કેસ છે, જયંતિ ભાનુશાળી ફરાર છે, આખરે તેમના ઘરે પણ સર્ચ થયું છે. દ્વારકાના ઓખામાં આવેલા જકાતનાકા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે. એક પુરુષ એક મહિલાની હત્યા પણ કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી રહી છે. જોકે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર પણ મચી જવા પામી છે. ઓખાના જકાતનાકા વિસ્તારનો ડબલ મર્ડરથી ચકચાર. રાજુ રૂપારેલા જોડાયા છે. રાજુ, એક પુરુષ એક મહિલાની હત્યા કરાઈ છે, શું કારણ હોઈ શકે છે? કોઈ અંગત અદાવત કે પછી બીજું કોઈ કારણ? જનક, જણાવી દઉં કે હાલ તો ઓખાનું જે જકાતનાકા વિસ્તાર છે ત્યાં ડબલ મર્ડરની ઘટના બનતા એલસીબી એસઓજી અને એએસપી નો પોલીસ કાફલો છે તે બનાવ સ્થળે પહોંચ્યો છે અને ત્યાં એક આરતીબેન બબાબા માણેક 30 વર્ષીય અને એક વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. આ વૃદ્ધ છે તે આરતીબેન સાથે રહેતો હતો અને એક મુસ્લિમ અન્ય એક શખ્સ છે તેમની સાથે આરતીબેનને સંબંધ હોય એ અનુસંધાને આ હત્યા કરી હોવાનું હાલ પ્રકાશમાં આવ્યું છે. જનક. બિલકુલ બિલકુલ આભાર. તો આખરે પુરુષ અને એક મહિલાની હત્યા કરાઈ છે. ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર પણ મચી ગયો છે. વાતરફ વલસાડથી એક મહત્વપૂર્ણ સમાચાર. 2 દિવસથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર પણ મચી ગઈ છે. ધરમપુર તાલુકાના બોપી ગામની આ ઘટના હોવાનો હાલમાં સામે આવ્યું છે. પહાડીમાંથી વહેતા ઝરણામાંથી આ લાશ મળી આવી છે. ધોરણ 9માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી હતો. 2 દિવસ પહેલા ઘરે આવી સ્કૂલ બેગ મૂકી બહાર નીકળ્યો હતો. ગામ નજીક પહાડીમાંથી વહેતા ઝરણામાંથી આ લાશ મળી છે. ધોરણ 9માં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. ધરમપુર તાલુકાના બોપી ગામની આ ઘટના છે. બે દિવસથી આ વિદ્યાર્થી ગુમ હતો અને આખરે મૃતદેહ મળતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે. ધરમપુર તાલુકાના બોપી ગામની આ ઘટના છે. 2 દિવસથી આ વિદ્યાર્થી ગુમ હતો, મૃતદેહ મળ્યો છે અને પહાડીમાંથી વહેતા ઝરણામાંથી આ લાશ મળી આવી છે. ધોરણ 9માં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. છેલ્લા 2 દિવસથી ગુમ હતો. જય પટેલ જોડાયા છે અમારી સાથે. જય, વિદ્યાર્થી ક્યાંનો છે? 2 દિવસથી ગુમ હતો, કોઈ કારણ? જી જનક, જે વિદ્યાર્થી છે ધરમપુર તાલુકાના બોપી ગામનો વિદ્યાર્થી હતો. આ જે 2 દિવસથી ગુમ થઈ ગયેલો હતો. જે આ વિદ્યાર્થી જે છે ઘરે ધોરણ 9માં અભ્યાસ કરતો હતો અને ઘરેથી સ્કૂલે જવા નીકળ્યો હતો. ત્યારબાદ સ્કૂલેથી પરત ઘરે આવી તેને પોતાની સ્કૂલ બેગ મૂકી બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ એ ગુમ થઈ ગયો હતો. જોકે છેલ્લા 2 દિવસથી એના પરિવારજનો એની શોધખોળ ચાલુ રાખી હતી. પોલીસ ફરિયાદ પણ કરી હતી ગત રોજ, પરંતુ વિદ્યાર્થીની કોઈ ભાળ મળી ન હતી. ત્યારે આજરોજ બોપી ગામ નજીકના જ પહાડી વિસ્તાર પર આવેલું આ ગામ છે, જેના કારણે નજીકમાંથી વહેતા એક ઝરણાના વહેણમાં શંકાસ્પદ હાલતમાં એક મૃતદેહ જોવા મળ્યો હતો ગામના કેટલાક લોકોને. બાદમાં તેમણે બીજા ગામના લોકોને જાણ કરતા સૌ પ્રથમ ગામ લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને જે વિદ્યાર્થી છે
એના પરિવારે આ બાળકની ઓળખ કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બિલકુલ બિલકુલ આભાર. તો આખરે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. તો રાજકોટના આગળીયા પેઢીના બે કર્મચારીઓ પાસે લૂંટની ઘટના બની છે. 2.70 લાખની રોકડ સહિત હીરાના 30 પાર્સલ ભરેલા ઠેલાની લૂંટ ચલાવી છે. જસ્તન આટકોટ રોડ પરની આ ઘટના છે. બાઇક પર આવેલા બે શખ્સો પણ ફરાર થઈ ગયા છે. જસ્તન આટકોટ રોડ પર આ લૂંટની ઘટના બની છે. જયેશ પૂજાણી જોડે. જયેશ, બાઇક પર બે શખ્સો આવે છે અને લૂંટ ચલાવી છે, શું વિગતો? રાજકોટના જસદણ આટકોટ રોડ ઉપર આજે રાત્રિના 8 વાગ્યાની આસપાસ આંગણીયા પેઢીના કર્મચારી પાસેથી ₹2,70,000ની રોકડ તથા 30 પાર્સલ હીરાના પાર્સલની લૂંટ થવા પામી છે. વાત કરીએ રાજકોટ જિલ્લાના જસદણ આટકોટ રોડ ઉપર આવેલ ભૂમિજીનીંગ પાસેથી આંગણીયા પેઢીના બે કર્મચારીઓ બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાસેથી અજાણ્યા શખ્સો દ્વારા કર્મચારી સાથે અકસ્માત સર્જી અને બાઇક સવાર બંને કર્મચારી પાસેથી ₹2,70,000ની રોકડ તેમજ 33 હીરાના ભરેલ પાર્સલના થેલા જૂંટવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ થતા બંને કર્મચારીઓનું નિવેદન લઈ અને રૂરલ પોલીસ દ્વારા ક્ષેત્રે નાકાબંધી કરી અને વાહન ચેકિંગ હાથ ધરી છે. બિલકુલ બિલકુલ આભાર જયેશ. તો આખરે જસદણ આટકોટ રોડ પર લૂંટની ઘટના બની છે. વલસાડના ખેત તલાવડી બાદ પાણીના ટાંકીઓનું કૌભાંડ ઝડપાયું છે. એસીબીએ 8 લોકોની ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટર સહિત 10 લોકો વિરુદ્ધ ફરિયાદ. પાણીની ટાંકીઓમાં 57.86 લાખની ઉંચાપતની આ ઘટના છે. વલસાડના 3 ગામોમાં 13 ટાંકીની નોંધણી થઈ સરકારના અનુદાનમાંથી આ કૌભાંડ આચરાયું છે. સરકારી અધિકારીએ ઉંચાપત કરવાનો આક્ષેપ પણ લાગેલો છે. જય પટેલ જોડે. જય, એસીબીએ 3 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે, જેમાં લાખોના કૌભાંડ થયું છે, લાખોની ઉંચાપટ થઈ છે, શું વિગતો હવે? જી ચોક્કસથી. જે પ્રકારે સૌ પ્રથમ તો ખેત તલાવડી કૌભાંડ આવ્યો હતો, જે આદિવાસી વિસ્તારોની અંદર ખેત તલાવડી, એક બે ખેત તલાવડી બનાવ્યા બાદ તેને કાગળ પર દર્શાવી દેવાઈ હતી અને જે પ્રકારે સરકારી બાબુએ કૌભાંડ આપેલો હતો, એ જ પ્રકારે ફરી એક વખત વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં આ પાણીના ટાંકા બનાવવાનું કૌભાંડ છે. ખાસ કરીને જો આપણે મોટી ઢોલડુંગરી વિસ્તારની વાત કરીએ તો ત્યાં 9 ટાંકા બનાવવાના હતા, જેની સામે માત્ર 3 ટાંકા જ બનાવાયા હતા. બાકીના 6 પાણીની ટાંકીઓ જે હતી એ કાગળ ઉપર દર્શાવી દેવાઈ હતી અને એના પૈસા પણ ખેડૂતો સુધી પહોંચ્યા નહોતા અને પૈસા અધિકારીઓએ ઉચાપત કરી હતી, ચાઉ કરી ગયા હતા. અને ત્યારે જે અંગે એસીબીએ તપાસ હાથ ધરી હતી, સૌ પ્રથમ વ્યારા એસીબી એ આ સમગ્ર પ્રકરણ ઉપરથી પડદો ઉઠાવ્યો હતો અને વ્યારા એસીબી ધરમપુર પહોંચી હતી, ખેડૂતો પાસેથી તેઓના નિવેદનો લીધા હતા અને ત્યારબાદ આજરોજ 8 જેટલા આરોપીઓની એસીબીએ ધરપકડ કરી છે, જેમાં ઇન્ચાર્જ મદદનીશ નિયામક પ્રવીણ કુમાર પ્રેમલ અને ક્ષેત્ર મદદનીશ યુસુફ રહેમાન ભીખા સહિત 10 જેટલા કોન્ટ્રાક્ટરોનો પણ સમાવેશ થાય છે. વધુમાં આપણે જણાવી દઉં કે આ સમગ્ર પ્રકરણમાં એસીબીએ કુલ 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બિલકુલ બિલકુલ આભાર જય. તો આખરે 17 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. સરકારના અનુદાનમાંથી આ કૌભાંડ આચરાઈ હોવાનું હાલમાં સામે આવ્યું છે. ગુજરાત એક્સપ્રેસમાં આગળ વધીએ. 2019ની ચૂંટણી પહેલાં ગુજરાતને અનેક ભેટ મળી શકે છે. કેન્દ્ર સરકાર ગુજરાતને 6 નવા નેશનલ હાઈવેની ભેટ આપી શકે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં બેઠકનો દોર થયો. ગુજરાતમાં પૂર્ણ થનારા કામો પર દિલ્હીમાં બેઠક થઈ હતી. મહેસૂલ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. શહેરી વિસ્તારમાં પ્રીમિયમ અંતિમ ખંડક્ષેત્ર મુજબ આકાર હશે, જેને પગલે હવે 60% જમીન ભોગવટાનું પ્રીમિયમ બિનખેતી માટે લેવાશે. મુખ્યમંત્રી રૂપાણીએ કોર્પોરેટરના માનદ વેતન તેમજ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ રાજ્યની 4 મોટી મહાનગરપાલિકામાં કોર્પોરેટરને 12,000 રૂપિયા વેતન આપવામાં આવશે, ત્યારે અન્ય 4 મહાનગરપાલિકાના કોર્પોરેટરને 7,000 રૂપિયા વેતન અપાશે. ઉપરાંત મહાનગરપાલિકાના કોર્પોરેટરને મીટિંગ દીઠ 500 રૂપિયા, ટેલિફોન ભથ્થા માટે 1,000, સ્ટેશનરની 1,500 રૂપિયા અપાશે. અગાઉ મહાનગરના કોર્પોરેટર માસિક 3,000 રૂપિયા માનદ વેતન મળતું હતું. સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ સાયકલ શેરિંગ પ્રોજેક્ટની મંજૂરી આપી છે. શહેરમાં 8.70 કરોડના ખર્ચ માટે
આ પ્રોજેક્ટ હાથ ધરાશે. શહેરમાં સાયકલ શેરિંગ માટે 40 જેટલા સ્પોટ બનાવાશે. જીપીએસ સિસ્ટમ સાથેની રૂપિયા 50,000ની એક સાયકલ હશે. જામનગર મહાનગરપાલિકાના લાલપુર બાયપાસ રોડ નજીક થઈ રહેલા આવાસના બાંધકામમાં કૌભાંડ સમાયું છે. એક ખાનગી માલિકની 15 મીટર જેટલી જમીનમાં પણ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ કરી દેવાયું છે, જે હવે હટાવી શકાય તેમ નથી. ત્યારે વિપક્ષ દ્વારા આ મામલે બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરાઈ છે. 11 બેંક સાથે 2,654 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે અમિત પટનાગર સહિત 8 લોકો સામે 15,000થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ છે, જેના માટે 90 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા, તેમજ 51 લોકોના નિવેદન પણ લેવાયા છે. જે લોકો સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે તેમાં કંપનીના એમડી અમિત પટનાગરના પિતા સુરેશ પટનાગર તેમજ ભાઈ સુમિત પટનાગરનો સમાવેશ થાય છે. બિટકોઇન કેસના આરોપી નલિન કોટડે હજુ સુધી સીઆઈડી ક્રાઇમની પકડથી દૂર છે. અને સમાચારની વાત કરીશ એક બ્રેક બાદ. આપ જોતા રહો ઝી ચોઈસ કલાક. ક્યારેય નથી અટકતું આ શહેર. ઈશ્વરની છે તેના પર સદા મહેર. છે આર્થિક રાજધાની, છે દરેકની જુદી કહાની. કરવી છે બધી વાત, વસે અહીં મિની ગુજરાત. મુંબઈ સેન્ટ્રલ જુઓ રાત્રે 11 કલાકે. દાતા માં હૈ, વિદ્યા દાતા પિતા હૈ, ઔર વિવેક અથવા તો જ્ઞાન કા દાતા ગુરુ હૈ, મુક્તિ દાતા સદગુરુ હૈ.
રાજકોટમાં આરોગ્ય શાખાની ટીમ દ્વારા પાણીપુરીના 18 ઉત્પાદન સ્થળની સઘન તપાસ અને ઝુંબેશ હાથ ધરાઈ હતી. આરોગ્ય શાખાની ટીમ દ્વારા બનાવટ માટે ઉપયોગમાં લેવાતા વાસણોની સ્વચ્છતા, પૂરી તળવા માટેનું તેલ, બાફેલા બટેકા સહિતના અન્ય કાચા માલની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓની તપાસ સમયે કેટલાક સ્થળે અત્યંત બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરવામાં આવેલા કાચા માલનો નાશ કરાયો. જવાબદાર તમામ વિક્રેતાઓને કાચા માલની ગુણવત્તા નિયમિતપણે ચકાસવા, ઉત્પાદન સ્થળ પર આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા કડક સૂચન કરાયું હતું. મોરબી નગરપાલિકા દ્વારા વિસ્તીપારા વિસ્તારમાં પાણીપુરીના વેપારીઓ ત્યાં સઘન ચેકિંગ હાથ ધરાયું. આ દરમિયાન પાણીપુરીમાં વપરાતી અખાદ્ય વસ્તુઓ અને ખરાબ તેલ સહિતની સામગ્રી મળી આવી હતી. નગરપાલિકાના અધિકારીઓ દ્વારા તમામ સામગ્રીનો ઘટનાસ્થળે નાશ કરાયો. તેમાં ચોતરફ કંકીનું સામ્રાજ્ય દેખાતા નગરપાલિકાની ટીમ દ્વારા નોટિસ પડકારી દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બનાસકાંઠાના ધાનેરામાં આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીની લારીઓ પર દરોડા પડાયા. 30 થી વધુ પાણીપુરીની લારીઓ પર તપાસ હાથ ધરાઈ, સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા દંડ પણ ફટકારાયો હતો. દાહોદના જાલોદ લીંબડીમાં તાલુકામાં આરોગ્ય શાખા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પાણીપુરીવાળાઓને ત્યાં દરોડા પડાયા. દરોડાની કામગીરી દરમિયાન અખાદ્ય વસ્તુઓ મળી આવી, જેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. આણંદમાં વિવિધ ખાણીપીણી લારીઓ પર ફૂડ વિભાગે તવાઈ બોલાવી. ફૂડ વિભાગે દરોડા દરમિયાન 28 લારીઓમાંથી 200 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો. દરોડાની કાર્યવાહી કરાતા ફૂડ સ્ટોલના માલિકોનો ફફડાટ પણ ફેલાઈ ગયો હતો. સુરતના રિંગ રોડ પર સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકાએ પોલીસને પણ સાથે રાખવામાં આવ્યા હતા. રાજ્યના વિવિધ શહેરો સહિત અમદાવાદમાં પણ ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારે શહેરના નવા પશ્ચિમ ઝોનમાં એએમસી દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પશ્ચિમ ઝોન વિસ્તારમાં દર્પણ 4 રસ્તા પાસે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા હતા. અમદાવાદમાં એએમસીની દબાણ હટાવ ઝુંબેશ મામલે કોંગ્રેસે તાત્કાલિક સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલની માગણી કરી છે. આ મામલે વિપક્ષે આવેદનપત્ર પણ આપ્યું હતું. જોકે બીજી તરફ વિરોધ કરી રહેલા કોંગ્રેસના કોર્પોરેટર્સમાં પણ જૂથવાદ જોવા મળ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રખાઈ. તેમાં અલકાપુરી વિસ્તારમાં આવેલા ફૂડ કોર્ટને પાલિકાના કર્મચારીઓ દૂર કરીને 12 થી વધુ લારીઓને જપ્ત કરી હતી. વડોદરાના પાદરા નગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પાદરા જકાતનાકા પાસે ગેરકાયદે દબાણ લઈને તંત્રએ લાલ આંખ કરી 10 કલાકમાં દબાણ હટાવવા આદેશ કર્યો હતો. પાલિકાની ટીમ સહિત પાદરા પોલીસની ટીમે ઘટનાસ્થળે જઈ કામગીરી કરી હતી. 2019 ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસે શહેર અને જિલ્લા પ્રમુખ નિમણૂક કરી છે. કોંગ્રેસે 3 શહેર 4 જિલ્લાના પ્રમુખના નામ જાહેર કર્યા છે. જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે વિનુ અમીપરા, ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે કૌશિક શાહ, પોરબંદર શહેર પ્રમુખ તરીકે પરિમલ ઠક્કરનું નામ જાહેર કરાયું છે. સાથે જ કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે અર્જુન સોસા, નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે હરેન્દ્ર વાણંદ, બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે રમેશ મેરીની નિમણૂક કરી છે. સાથે જ કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે યજુવેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરી છે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું. જે ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆત સીએમ રૂપાણીના ઉપસ્થિતિમાં કરાઈ. આ કોન્ફરન્સમાં ડીજીપી, એડિશનલ ડીજીપી સહિત ફિલ્ડ આઈપીએસ હાજર રહ્યા. કોન્ફરન્સમાં કાયદો વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિ, કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સોશિયલ મીડિયા પર નિયંત્રણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણીને કાર્ડ આપી જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી. પોલીસ અધિકારીની ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. બેઠકમાં ડેટા અપડેશન, કનેક્ટિવિટી અને આધુનિક સાધનના મહત્તમ ઉપયોગ કરી ભાવિ રણનીતિ ગણવામાં આવી હતી. પોલીસ અધિકારીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પોલીસને દરેક વેનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. સાથે જ પોલીસ કંટ્રોલમાં વેનનું રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરી શકાશે. તેના કારણે કુદરતી આપદા, હુલ્લણ અને આપાતકાળ સમયે ડેશબોર્ડની મદદથી લોકોની સુરક્ષા કરી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ છે, ત્યારે સમગ્ર રાજ્યમાં તેમને શુભેચ્છાઓ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સીએમ વિજય રૂપાણીને જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી. ટ્વીટ કરી તેમને શુભેચ્છા આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીના જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણી થઈ, ત્યારે તેમના હોમટાઉન પણ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જન્મદિવસની અનોખી ઉજવણી કરી. ભાજપ દ્વારા વૃક્ષારોપણ, અંધજનો માટે
સ્ટીકનું વિતરણ અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભોજન સહિતના સેવા કાર્યો કરીને જન્મદિવસ ઉજવાયો હતો. અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરી હતી. ભાજપના કાર્યકરો અને સ્થાનિક ધારાસભ્યો દ્વારા દર્દીઓમાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મંદિરમાં સાધુ સંતો રાજકીય આગેવાનોએ દિવ્ય રુદ્રાભિષેકની ઉપાસના કરી મુખ્યમંત્રીના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી. જામનગર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા મુખ્યમંત્રી રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રીના દીર્ઘાયુ માટે ગાયત્રી યજ્ઞ કરાયો. તે યજ્ઞમાં શહેરના મેયર સહિત ભાજપના શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સુરતના ઉદ્દમમાં હરિનગરની સ્કૂલ નંબર 208 209માં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના જન્મદિવસ પર શાળામાં મીઠાઈના બોક્સ આવ્યા હતા. એ બોક્સ બાળકો પાસે ઉઠાવવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે જે સમયે બાળકો આવી મજૂરી કર્યા હતા તે સમયે ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ હાજર હતા. અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વૃક્ષારોપણ કર્યું. 69માં વન્ય મહોત્સવ અંતર્ગત પોલીસ વિભાગે 1,00,000 વૃક્ષોરોપણ નક્કી કર્યું હતું, જેની શરૂઆત પ્રદીપસિંહ જાડેજાએ કરાવી છે. રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા વન મહોત્સવના કાર્યક્રમ માત્ર ફોટા પડાવવાના કાર્યક્રમ બની રહી ગયા છે. રાજ્યના જંગલ વિસ્તારોમાં ચિંતાજનક રીતે ઘટાડો થયા હોવાના આંકડા પણ સામે આવ્યા છે. ત્યારે વન વિસ્તારોમાં થયેલા ઘટાડા માટે કોંગ્રેસે ભાજપના શાસનને જવાબદાર ગણાવી છે. અમદાવાદ કોર્પોરેશન ખાતે લારી ગલ્લા ધારકોએ મોરચો કાઢ્યા બાદ લારી ગલ્લા ધારકોના આગેવાનોએ રેલી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. કમિશનર અને આગેવાનની મુલાકાત બાદ રેલી પાછી ખેંચવામાં આવી હતી. આગેવાનના જણાવ્યા અનુસાર કમિશનરે બનતી તમામ મદદ કરવાની બાંયધરી આપતા રેલીને પાછી ખેંચવામાં આવી છે. કમિશનરે કહ્યું કે 24 મીટરથી વધુ રોડ પર ઊભા નહીં રહેવાની વાત કરી, સાથે જ લારી ગલ્લા ધારકોને ઓળખપત્ર પણ આપવાની કમિશનરે બાંયધરી આપી હતી. પાટણ જિલ્લામાં NSU દ્વારા સતત બીજા દિવસે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભૂખ હડતાલ કરવામાં આવી. NSU કાર્યકર્તાઓની માંગ છે કે BEDની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવે. ગાંધીધામમાં દૂષિત પાણી, ડ્રેનેજ અને માર્ગ સહિતની સમસ્યાનો ઉકેલ ન આવતા રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરીની ઘેરાબંધી કરવામાં આવી. આ દરમિયાન સ્થાનિકોએ કચેરીમાં રહેલા કર્મચારીઓને બહાર કાઢી દોષ ઠાલવ્યો હતો. ભાવનગર શહેરમાં મનપાએ કડક કાર્યવાહી કરી છે. પાર્કિંગની જગ્યાઓને ખાનગીમાં ઉપયોગ થતા કાર્યવાહી કરી છે. મનપાએ શહેરના અનેક વિસ્તારોમાં કામગીરી કરી છે. ભીમાનપરા રોડ પર કોમ્પ્લેક્સનું પાર્કિંગ ખુલ્લું કર્યું છે. અમદાવાદ પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ પણ એક્શનમાં આવી ગયું છે અને કી ડાન્સના સ્ટન્ટ ન કરવા લોકોને અપીલ કરી રહ્યું છે. સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો કોઈ ડાન્સ કરતા પકડાશે તો કડક કાર્યવાહી થશે. શામળાજી પાસે આવેલા ટોલ પ્લાઝા પાસે NCBએ 13 કિલો ચરસ સાથે સક્ષમ ઝડપ્યો છે. ઝડપાયેલા ચરસની કિંમત અંદાજિત રૂપિયા 2 કરોડ થાય છે. ચરસ દિલ્હીથી કાશ્મીર લઈ જવામાં આવતું હતું. તે દરમિયાન શામળાજી નેશનલ હાઈવે નંબર 8 પરના વાટડા ટોલ પ્લાઝા પાસે NCBની ટીમે એક સક્ષમ ઝડપી પાડ્યો હતો. સુરતમાં ઉલપાટના પારડી ઝાંકડી વિસ્તારમાં 2 સગા ભાઈઓ વચ્ચે તકરારે મોટું સ્વરૂપ ધારણ કરતા નાના ભાઈએ તેના મોટા ભાઈના માથાના ભાગે કુવાળીના દાંત ચીંકી તેના પર હુમલો કર્યો, જેમાં યુવકનું મોત થયું છે. સુરેન્દ્રનગરના ખમીસાણા ગામ પાસે પસાર થતી કેનાલ પર લોહીથી ખજબા તાલુકામાં યુવકની લાશ પડી આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પહોંચી ગઈ. કેનાલની આસપાસ લોહીને લાગા મળી આવ્યા. અધ્યક્ષ હત્યાર પણ મળી આવ્યો હતો. રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો Z24 કલાક. થોડી જ વારમાં મુંબઈની ખબરો મુંબઈ સેન્ટ્રલમાં યશ સાથે જોવાનું ન ભૂલશો. રજા આપશો. નમસ્કાર.